नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण आठ गणित विषय में चेप्टर 2 एकचल सुरेख समीकरण विषय अभ्यास मेळवीशुं, जेमां छे स्वाध्याय 2.4 दाखला नंबर 7। तो आपणे आगळना वीडियो में 6 दाखला सुधी जोई गया था। हवे जो दाखला नंबर 7 नी रकम, तो पाठ्यपुस्तक में रकम जो के हसन नामनो व्यक्ति छे, ई गणवेश बनाववा माटे बे प्रकारनो कापड़ करे, एक शर्ट અને એક પેન્ટ, પેન્ટ એટલે કે પાટલું। તો શર્ટ માટે કાપડનો ભાવ 50 રૂપિયા પ્રતિ મીટર અને પેન્ટનો કાપડનો ભાવ 90 રૂપિયા પ્રતિ મીટર છે, એટલે કે શર્ટ કેટલા રૂપિયા માં લે છે 50 રૂપિયા અને પેન્ટ કેટલા રૂપિયા માં લે છે 90 રૂપિયા માં, પણ 50 રૂપિયા પ્રતિ મીટર, એનો મતલબ શું થયો કે 1 મીટર ના 50 રૂપિયા। શર્ટ ના 3 મીટર કાપડ માટે જો વાંચજો સરખી રીતે કે શર્ટ ના प्रत्येक 3 कापड मीटर माटे ते पेंट नु 2 मीटर कापड करी दे छे, એટલે કે શર્ટ નું જો 3 મીટર લઈએ ને તો પેન્ટ 2 મીટર કરી દે છે, શર્ટ જો 6 મીટર લઈએ તો પેન્ટ કેટલું કરી દે છે 4 મીટર, એટલે કે શર્ટ ના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પેન્ટ 2 મીટર કરી દે છે, અને આ કાપડ ને 12% અને 10% નફા સાથે વેચે છે, તો અને તેને કુલ 36600 મળે, તો તેણે પાટલું નું કેટલું કાપડ લીધું હશે એ આપણે શોધવાનું છે। તો ફરીથી रकम વાંચતા જાય અને લખતા જાય। શું કીધું કે હસન શર્ટ અને પેન્ટ નું કાપડ ખરીદે છે, તો આપણે પહેલા એમ લખી કે હસન શર્ટ ના 3 મીટર કાપડ માટે, હસન શર્ટ ના 3 મીટર કાપડ માટે પેન્ટ નું, આપણે પેન્ટ લખશે કે પાટલું ભાઈ એક જ, એટલે કે પેન્ટ નું 2 મીટર કાપડ ખરીદે છે, ખરીદ્યું છે 2 મીટર કાપડ ખરીદ્યું છે। તો હવે આપણે એમ લખી શકીએ કે તેથી શર્ટ અને પેન્ટ ના કાપડનો ગુણોત્તર, શર્ટ અને પેન્ટના કાપડનો ગુણોત્તર 3:2 છે। શર્ટ અને પેન્ટના કાપડનો ગુણોત્તર 3:2 છે, કેમ તો કે ઈ જો 3 મીટર શર્ટનું કાપડ કરી દે તો પેન્ટનું કેટલું ખરી દે છે 2 મીટર, એટલે કે શર્ટ અને પેન્ટના કાપડનો ગુણોત્તર 3:2 છે, આપણે એવું કહી દીધું। અહીંયા 3:2 છે, તો આપણે હવે ધાર્યું છે કે ધારો કે શું લખશી, ધારો કે હસને શર્ટ માટે શું છે 3, તો શર્ટ નું 3x મીટર અને પેન્ટ નું 2x મીટર કાપડ કરી, ધારો કે હસને શર્ટ નું 3x મીટર અને પેન્ટ નું 2x મીટર કાપડ ખરીદ્યું, કેમ તો કે ગુણોત્તર છે એટલે। ચાલો હવે શું કીધું, તો કે શર્ટ માટે કાપડનો ભાવ 50 રૂપિયા છે, કેટલો છે શર્ટ માટે કાપડનો ભાવ 50 રૂપિયા છે અને પેન્ટ નો ભાવ કેટલો છે 90 રૂપિયા, તો આપણે લખી શકીએ શું, હવે શર્ટ ની ખરીદ કિંમત, તો તમને રકમ માં કીધું છે શર્ટ કેટલા રૂપિયા ખરીદે છે 50 રૂપિયા 1 મીટર, તો આપણી પાસે શર્ટ કેટલા મીટર છે 3x મીટર, તો 3x × 50 = 150x રૂપિયા કેટલા થશે, ખરીદ કિંમત છે એટલે 150x રૂપિયા। એવી જ રીતે પેન્ટ ની ખરીદ કિંમત, તો પેન્ટ કેટલું છે 2x મીટર, તો 2x × પેન્ટ ની કિંમત રકમમાં જો 90 રૂપિયા કીધી છે, તો 90 રૂપિયા એટલે કે 9 × 18 = 180x રૂપિયા। તો ચાલો શર્ટ અને પેન્ટ ની ખરીદ કિંમત મળી ગઈ આપણને 150 અને 180 રૂપિયા। પછી શું કીધું કે શર્ટ ના પ્રત્યેક 3 મીટર કાપડ માટે 2 મીટર કાપડ ખરીદે છે, એ આપણે કહી દીધું। હવે એમ કીધું કે આ કાપડ ને અનુક્રમે એટલે કે શર્ટ અને પેન્ટ ને 12% અને 10% નફા સાથે વેચે છે, તો
तो शर्ट में कितना टका नफा साथे बेचे छे 12% नफा साथे पेंट में कितना टका नफा साथे बेचे छे 10% नफा साथे અને કુલ એને 76600 રૂપિયા મળે છે તો હવે આપણે પહેલા આમાં નફો કેટલો મળશે એ શોધવું પડે તો તમને કેટલી કિંમત છે 150 એક્સ અને 180 એક્સ તો એના આપણે 12% કે અને 10% શોધવા પડે તો શર્ટ નું કાપડ કેટલા નફાથી વેચે છે 12% નફા હવે શર્ટ નું10% નફો તો 12% નફો તો 12 નફો મળ્યો તો
दस टका नफो तो कितना रुपया नफो मिले दस तो आपने लिखी सकी के रुपया सो मुकीनी वस्तुनी मूल कीमत की वस्तुनी वेचाण कीमत दस टका नफो એટલે કે 110 રૂપિયા 10 ટકા નફો જો આ પેન્ટનું કાપડ 10 ટકા નફાથી વેચે છે એટલે કે 110 રૂપિયા આથી તો બદલી જાય છે પેન્ટનું આ ઉપર શર્ટનું હતું આ પેન્ટનું તો 10 રૂપિયા તો આપણી પાસે કેટલું કાપડ છે પેન્ટનું 180 તો રૂપિયા 180x મૂળ કિંમતની વસ્તુની વેચાણ કિંમત બરાબર નીચે લખું છું આને સમય એટલે કે નીચે લખું છું બરાબર ત્રિરાશિ મૂકી 110 હતા ગુણ્યા 180x આ રહી ઉપર આવી જાય 100 ક્યાં આવ્યા જશે નીચે તો 00 ઉડાડી ઉડી ગયા 11 ગુણ્યા 18 તો 18 ગુણ્યા 10 180 પ્લસ 18 એટલે કે 198x તો આ આપણને શું મળ્યું આય લખી નાખું ચાલો 198x આ આપણને શું મળ્યું તો કે આવ રીતે શર્ટ ની વેચ તો પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી છે પેન્ટના કાપડની વેચાણ કિંમત 198x રૂપિયા છે આ શર્ટ ની છે આ પેન્ટ ની છે તો કુલ કાપડની વેચાણ કિંમત બરાબર શર્ટ ની કેટલી છે 168x પ્લસ 198x શેની છે પેન્ટ હવે આય વેચું આય વેચું તો કુલ કેટલું થયું તો 168 પ્લસ 198 ચાલો આનો સરવાળો કરો x m ને 12 નીકળી જાય કોમન 8 ને 8 16 નો છકડો વધી 1 9 ને 1 10 10 ને 6 16 વધી 1 1 2 ને 366x તો આ કુલ વેચાણ કિંમત છે પરંતુ રકમ પ્રમાણે એટલે કે આપણે રકમ આવી છે એમાં રકમ પ્રમાણે કુલ કિંમત કેટલી છે રકમ પ્રમાણે કુલ કિંમત 36600 રૂપિયા છે રકમમાં જો તમને એમ કીધું કે આના તેને કેટલા મળે છે 36600 રૂપિયા છે છે ને તો 36600 મળે છે રકમ પ્રમાણે કુલ વેચાણ કિંમત નથી કે રકમ પ્રમાણે કુલ વેચી 36600 રૂપિયા છે તો આય કુલ કિંમત છે આય કુલ કિંમત છે તો બેયને આપણે શું કરી દઈ સરખાવી દઈ તેથી 366x બરાબર 36600 આપણે x શોધવો છે તો 366 નીચે જાવ હવે આના તમે ઉડાડો તો ભાગ શું આવશે 366 ગુણ્યા 100 આના ભાગ શું પડે 366 ગુણ્યા 100 તો 366 ઉડી ગયા તો ભાઈ દૂર શું x બરાબર 100 હવે આપણને હજી તો x ની કિંમત મળી છે પણ રકમમાં શું કીધું છે શું તો પેન્ટનું કેટલું કાપડ ખરીદવું હશે તો પેન્ટનું કેટલું કાપડ ખરીદવું છે હસને તો હસને પેન્ટનું 2x મીટર કાપડ ખરીદવું છે તો આપણે લખી કે હસને પેન્ટનું હસને પેન્ટનું ખરીદેલ કાપડ બરાબર 2x છે ને 2x x એટલે કે 2 ગુણ્યા 100 બરાબર 200 મીટર ર તો આ આપણો જવાબ તો હસને કેટલું કાપડ ખરીદ્યું છે 200 મીટર ચાલો સમજાઈ ગયો હવે નીચે આપણે રીતે લખી શકી કે આમ નીચે રીતે લખી શકી કે આમ હસને પેન્ટનું 200 મીટર કાપડ ખરીદ્યું છે ચાલો લખી નાખો પછી ફરીથી સમજાવી દો જો ફરીથી રકમ વાંચતા જાવ ને ફરીથી દાખલો જોતા જાવ પહેલા તમને એમ કીધું કે હસન ગણેશ બનાવવા માટે બે પ્રકારનો કાપડ ખરીદે છે એક શર્ટ એક પેન્ટ પણ એમાં એમ કીધું કે 3 મીટર માટે 2 મીટર કાપડ પેન્ટનું હોય જો શર્ટ 3 કરી દે તો બે પેન્ટ કેટલું હોય બે તો આપણે આ એક જાતો આપણે ગુણોત્તર મળ્યો શર્ટ અને પેન્ટના
ગુણોત્તર 3:2 છે આપણે કહી દીધું તો જેમ ઉપરથી આપણે શર્ટ અને પેન્ટનું કેટલું કાપડ ખરીદ્યું ધારી લીધું કે ધારો કે આને શર્ટનું આટલું અને પેન્ટનું આટલું કાપડ ખરીદ્યું પછી તમને એમ કીધું કે શર્ટનો ભાવ 50 રૂપિયા તો આપણે કહી દીધું કે શર્ટની ખરીદ કિંમત 1 મીટરના 50 રૂપિયા તો આપણી પાસે કેટલા મીટર છે 3x તો 3x મીટર છે તો 3x ગુણ્યા 50 તો 150x રૂપિયા મળે એવી જ રીતે પેન્ટની ખરીદ કિંમત આપણે જાણી લીધી પછી એમ કીધું કે તમને શર્ટ અને પેન્ટ કેટલા નફા સાથે વેચે છે તો કે અનુક્રમે 12% અને 10% અનુક્રમે આપણે પહેલા શર્ટ પછી પેન્ટ છે તો શર્ટને 12% અને પેન્ટને 10% તો શર્ટનું કાપડ 12% નફાથી વેચે છે પછી આપણે ત્રીજી રાશિ મૂકી કે 100 રૂપિયા મૂકીની વેચાણ કિંમત 112 રૂપિયા હોય તો 150x ની કેટલી ત્રીજી રાશિ મૂકી છેદ ઉતાર્યા તો કેટલું આવ્યું 168 આપણે કીધું શર્ટના કાપડની વેચાણ કિંમત 168x રૂપિયા છે એવી જ રીતે પેન્ટની ત્રીજી રાશિ મૂકી એનું આપણને મળ્યું કે પેન્ટના કાપડની વેચાણ કિંમત 198x રૂપિયા છે અહીંયા પેન્ટનું કાપડ પૂરું પણ હવે આ કોઈ આપણને વેચાણ કિંમત મળી તો વેચાણ કિંમત આપણને કુલ વેચાણ કિંમત જોઈએ છે કુલ વેચાણ કિંમત 168 198 366x પણ રકમમાં તમને વેચાણ કિંમત એટલે કે કુલ જે નફો મળ્યો એ કેટલો છે 36600 તો એના ઉપરથી આપણે બંને સરખાવ્યા x ની કિંમત શોધી અને પેન્ટનું શોધવાનું હતું એટલે પેન્ટમાં મૂક્યું પણ તમને એમ કીધું કે શર્ટ અને પેન્ટ બંનેનું કેટલું કાપડ તો આપણે બંનેમાં મૂકે 3x અને 2x તો ઓલું 300 આવે પેન્ટ કેટલું આવે 200 ચાલો સમજાઈ ગયો દાખલો તો આજે આપણે આ એક જ દાખલો રાખીએ હવે પછીના વિડિયોમાં આપણે આગળના બીજા દાખલાનો અભ્યાસ કરીશું।